મહિનાથી એકદમ ગંદુ પાણી આ છે અને આજે આ 1.5 મહિનાથી તો વધારે જ ગંદુ, એકદમ ગટર જેવું પાણી આ છે. વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 7ની કચેરી સામે આવેલ માળી મોલ વિસ્તારમાં છેલ્લા 15 વર્ષથી દુર્ગંધયુક્ત દૂષિત પાણી સ્થાનિક રહીશોને મળી રહ્યું છે. જે અંગેની સ્થાનિક લોકો કોર્પોરેશનના વોર્ડ 7ની કચેરી ખાતે રજૂઆત કરવા માટે ગયા હતા, પરંતુ અધિકારીઓ પણ ઓફિસ છોડીને ભાગી ગયા હોવાના આક્ષેપ રજૂઆત કરવા આવેલા સ્થાનિક લોકોએ કર્યા હતા. વધુમાં દૂષિત પાણી માટે કાઉન્સિલર તેમજ અધિકારીઓને રજૂઆતો કરી છે, પરંતુ સમસ્યાનું નિરાકરણ આવતું નથી અને જવાબદાર કાઉન્સિલર અને અધિકારીઓ ગોળગોળ જવાબ આપી રહ્યા હોવાનું સ્થાનિકો રોષપૂર્વક જણાવી રહ્યા છે. દૂષિત પાણીને પગલે લોકોમાં રોગચાળાનો ભય પણ સતાવી રહ્યો છે, જ્યારે બાળકો પણ બીમાર પડી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિકો જ્યારે વોર્ડ નંબર 7ની ઓફિસમાં રજૂઆત કરવા ગયા ત્યારે પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો હતો. અને અત્યારે 15 દિવસથી પાણી ખરાબ આવે છે. અમારા પાણી એટલું ખરાબ આવે છે ને, તો અમે 3 વખતની અહીંયા અપીલ કરી છે, તો કાલે અમે લઈને ગયા પાણી બતાવ્યું ડોલ ભરીને, તો એમને એવું કીધું કે તમારી ડોલ ખરાબ હશે, તમારી ડોલ ખરાબ હશે ને એટલે પાણી ખરાબ છે. તમારી ડોલ ખરાબ છે પણ પાણી તમે સૂંઘીને તો જોવો, અમારી ડોલ ખરાબ હશે, પાણી તો ખરાબ નહીં હોય ને, પાણી તમે દેખો ને કેવું પાણી છે, એકદમ ગટરનું પાણી, વાસ મારે છે, અંદરથી ફીણ નીકળે છે. અને એ આજે 15 દિવસથી પાણી આવે છે. અમે કાલે જઈએ તો અમને કાલે આ શબ્દ કીધો, ચેક કરીશું, ચેક તમે ઘડે ઘડે ગટરો આવીને ચેક કરો, તો ગટરો ચેક કરીને શું કામનું? આટલા દિવસથી 15 દિવસથી અમે ફરિયાદ કરીએ છીએ, છતાંય આ લોકો સાંભળતા નથી, પછી શું કરવાનું અમારે? અમારે એના માટે 3 વર્ષથી લડત ચાલુ છે, પાણી લાઈન બદલો, પાણી લાઈન બદલો, પણ બદલવા માટે બી તૈયાર નથી. હા કહે છે 2-1 વર્ષ 2 બહેનો મરી ગઈ ગયા વર્ષે, તોય પણ આ લોકો કશું સાંભળતા નથી.